वंदे मातरम बाळको, हवे आपणे भणीशुं कलरव स्वापोथीमां एकમ 6 થી। મજા પડે મજા પડે। આ એકમમાં આપણે શીખીશું ભાષા માં મૂળા અક્ષર પ ડ ત ણ અને હસ્વ ઈ અને દીર્ઘ ઈ, અને પર્યાવરણમાં શીખીશું ઋતુઓ અને તે મુજબ કપડાં અને પોશાક। તો પુસ્તકમાં આપણે ભણી ગયા કે આપણી મુખ્ય 3 ઋતુ હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસુ। તો હવે આપણે સ્વાપોથીમાં ભણીશું વર્કશીટ 1। નીચેના ચિત્રો પરથી ઋતુઓના નામ કહો। હવે આપણે આ ચિત્રો જોવાના છે અને પછી તમારે ઋતુના નામ મને કહેવાના છે। તો જુઓ, અહીં આ બે બાળકો છે, તે સ્વેટર પહેરીને તાપણું કરીને તાપી રહ્યા છે। તો સ્વેટર કઈ ઋતુમાં પહેરાય અને તાપણું કઈ ઋતુમાં કરાય તમને બધાને ખબર છે। તો શિયાળામાં, શિયાળામાં ઠંડી લાગે એટલે આપણે તાપણું કરીએ છીએ ને, તો આ ચિત્ર છે શિયાળાનું। ત્યાર પછી બાજુમાં જુઓ, તો જુઓ આ બંને બાળકો છે તે શું કરે છે, ઠંડુ પીવે છે, પીવે છે ને, અને સૂરજ દાદા છે તે ખૂબ જ તપી રહ્યા છે। તો કઈ ઋતુમાં સૂરજ દાદા ખૂબ જ તપેલા હોય અને આપણને ઠંડુ પીવું ગમે છે, બોલો તો? તો ઉનાળાની ઋતુમાં। તો આ ચિત્ર છે ઉનાળાનું। પછી અહીં તો તમને બધાને ખબર છે છત્રી કઈ ઋતુમાં ઓઢીએ છીએ અને વરસાદમાં નાવાની મજા કઈ ઋતુમાં પડે છે। જો આ બાળકો નાઈ રહ્યા છે અને આ બાળકીની હાથમાં છત્રી છે, આ છોકરીની હાથમાં, તો આપણે છત્રી ચોમાસામાં ઓઢીએ છીએ અને વરસાદ ચોમાસામાં પડે છે। તો આ ચિત્ર છે તે ચોમાસાનું છે। હવે ત્યાર પછી જુઓ વર્કશીટ 2। મજા પડે કવિતા આધારિત નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો। તો આપણે આ કવિતા છે તે પુસ્તકમાં સાંભળેલી છે અને મેં તમને ઝૂમમાં પણ ગાઈને સંભળાવેલી હતી અને વિડીયોમાં પણ તમે સાંભળેલી હશે। તો હવે આપણે તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે। પણ જુઓ, પ્રશ્નોના મૌખિક જવાબ આપો એટલે કે આપણે મોઢે જવાબ આપવાના છે। તો જુઓ, ઋતુઓ કેટલી છે? તો ઋતુઓ 3 છે। ઋતુઓના નામ કહો? તો ઋતુઓના નામ છે શિયાળો, ઉનાળો અને ચોમાસુ। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, કઈ ઋતુમાં ઠંડી પડે છે? તો શિયાળામાં ઠંડી પડે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, કઈ ઋતુમાં તાપણું કરાય? તો શિયાળાની ઋતુમાં તાપણું કરાય। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, સ્વેટર કઈ ઋતુમાં પહેરાય? તો સ્વેટર પણ શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ગરમી ઉનાળાની ઋતુમાં પડે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન, ઠંડા પાણીમાં નાહવાની કઈ ઋતુમાં મજા પડે? તો ઉનાળામાં। ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, કઈ ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાની મજા પડે? તો ઉનાળામાં। ત્યાર પછી નવમો પ્રશ્ન, કઈ ઋતુમાં વરસાદ પડે છે? તો ચોમાસામાં। ત્યાર પછી દસમો પ્રશ્ન, રેનકોટ કઈ ઋતુમાં પહેરવાની મજા પડે? તો ચોમાસામાં। હવે ત્યાર પછી આગળ જુઓ વર્કશીટ 3। નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો। મૌખિક એટલે આપણે આમાં મોઢે જ જવાબ આપવાના છે। તો જુઓ, પહેલો પ્રશ્ન છે, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? આપણને ખૂબ ઠંડી લાગે ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ। પછી બીજો પ્રશ્ન, ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ?
तो उनाळामां कॉटनना के सुतराव कपड़ा पहेरवा जोईए। त्यार पछी त्रीजो प्रश्न, चोमासामां वरसादथी बचवा શું લઈએ છીએ? તો શું લઈએ છીએ આપણે? છત્રી અને બીજું રેનકોટ। ત્યાર પછી ચોથો પ્રશ્ન, ઠંડીથી બચવા શું શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર પહેરીએ છીએ અને તાપણું કરીએ છીએ। પછી પાંચમો પ્રશ્ન, કપડાં સ્વચ્છ રાખવા શી શી કાળજી રાખવી જોઈએ? તો કપડાં સ્વચ્છ રાખવા માટે આપણે ગંદા કપડાં ન થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ, અને ગંદામાં ચાલવું ન જોઈએ કે ગંદામાં બેસવું ન જોઈએ, આ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ। ત્યાર પછી જુઓ વર્કશીટ ચાર, ચોમાસાની ઋતુને લાગુ પડતા ચિત્ર નીચે ચોરસમાં ખરાની નિશાની કરો। હવે આ ચિત્રો આપેલા છે, તેમાંથી ચોમાસામાં જે વસ્તુ લાગુ પડતી હોય જે ચિત્ર તેમાં આપણે આ ચોરસની અંદર ખરો કરવાનો છે। તો જુઓ અહીં તમને વરસાદ આવતો હોય તેવું ચિત્ર દેખાય છે ને, વાદળમાંથી વરસાદ પડે છે, તો ચોમાસાની ઋતુમાં તો વરસાદ પડે ને, તો આ ચિત્ર છે તે ચોમાસાને લગતું છે, તો એમાં તમારે આ પ્રમાણે ખરો કરવાનો છે। ત્યાર પછી છે આઈસ્ક્રીમનું ચિત્ર, તો ચોમાસામાં આઈસ્ક્રીમ ખવાય નહીં, ન ખવાય ને, શરદી થઈ જાય ને, તો આપણે આમાં કાંઈ નથી કરવાનું। ત્યાર પછી આ રેનકોટનું ચિત્ર છે, તો રેનકોટ આપણે ચોમાસામાં પહેરીએ છીએ, તો આ ચોરસમાં ખરું આવશે કેમ કે તે ચિત્ર ચોમાસામાં લાગુ પડે છે। પછી છે છત્રીનું ચિત્ર, તો છત્રી છે તે પણ આપણે ચોમાસામાં ઓઢીએ છીએ, તો એમાં આવશે આ પ્રમાણે ખરાની નિશાની। ત્યાર પછી બીજું, ઉનાળાની ઋતુને લાગુ પડતા ચિત્ર નીચે ચોરસમાં ખરું કરો, વર્કશીટ પાંચ। તો આ સ્વેટરનું ચિત્ર છે, તે આપણે ઉનાળામાં પહેરીએ છીએ, નથી પહેરતા ને, તો આમાં આપણે કાંઈ નથી કરવાનું। ત્યાર પછી આ સુતરાવ કપડાં છે, તે આપણે ઉનાળામાં પહેરીએ છીએ, તો એમાં આવશે આ પ્રમાણે ખરાની નિશાની। ત્યાર પછી આ બાળક છે તે તળાવમાં ઠંડા પાણીથી નાહી રહ્યો છે, તો ઉનાળામાં ઠંડા પાણીથી નાહવાની મજા પડે, એટલે આપણે આમાં કરીશું ખરાની નિશાની। આમાં આપણને ઉનાળામાં લાગુ પડતા ચિત્ર નીચે ખરું કરવાનું કહ્યું છે। ત્યાર પછી તો આ તમને બધાને ખૂબ જ ભાવે, શેનું ચિત્ર છે? ક્વોલિટીનું, બરાબર ને? તો આ ક્વોલિટીનું ચિત્ર છે, તે તમે ઉનાળામાં ખાવ છો ને, એટલે આપણે અહીં આ પ્રમાણે ખરાની નિશાની કરીશું। હવે ત્યાર પછી આગળ જુઓ તો વર્કશીટ છ, શિયાળાની ઋતુને લાગુ પડતા ચિત્ર નીચે ચોરસમાં ખરું કરો। આ છે ગરમ ટોપાનું ચિત્ર, તો આપણે શિયાળામાં આ ટોપો પહેરીએ છીએ, એટલે આવશે અહીં ખરાની નિશાની આ પ્રમાણે। ત્યાર પછી આ છે તાપણાનું ચિત્ર, તો આપણે શિયાળામાં તાપણું કરીએ છીએ, તો આ ચિત્ર શિયાળાની ઋતુને લાગુ પડે છે, એટલે આ ચોરસમાં આ પ્રમાણે ખરું કરીશું। ત્યાર પછી છે આઈસ્ક્રીમ, તો આપણે આઈસ્ક્રીમ ચોમાસામાં ખાતા નથી, તો એમાં કાંઈ નહીં આવે। પછી આ છે તલની ચીકીનું ચિત્ર, તો આપણે શિયાળામાં ચીકી ખાઈએ છીએ, એટલે આ પ્રમાણે ખરાની નિશાની કરવાની છે। હવે આગળ જુઓ તો વર્કશીટ સાત, તો જુઓ વર્કશીટ સાતમાં શું છે, તો કે યોગ્ય જોડકા જોડો, બરાબર? તો અહીં આ સૂરજદાદા ખૂબ તપી રહ્યા છે, આપણે ચિત્રો બરાબર જોવાના છે પછી જ જોડકા જોડવાના છે, તમારે વિડીયોમાં પણ શાંતિથી ચિત્ર જોઈ લેવાનું। પછી જુઓ તો ઉનાળામાં આપણે ઠંડા પીણાની દુકાને ઠંડુ પીવા જઈએ છીએ ને, તો જો આ છે ઠંડા પીણાની દુકાન, તો આપણે આ સૂરજદાદાને સ્કેલની મદદથી આ પ્રમાણે આ ટપકા સુધી જ
જોડી દઈશું. તમારે પણ સ્કેલની મદદથી જ જોડકા જોડવાના છે. ત્યાર પછી જુઓ આ ચિત્ર છે તે અર્ધો સૂરજ દેખાય છે, દેખાય છે ને? તો આ ચિત્ર છે તે શિયાળાનું છે. તો શિયાળામાં તાપણું કરાય ને, તો સામે તાપણાનું ચિત્ર પેલા ક્રમે આપેલું છે, ત્યાં સ્કેલની મદદથી આ પ્રમાણે જોડી દેવાનું છે બાળમિત્રો. ત્યાર પછી જુઓ અહીં વાદળ આડા સૂરજદાદા અડધાથી પણ અડધા દેખાય છે, દેખાય છે ને? અને અહીં વરસાદના છાંટા પડતા પણ તમને દેખાય છે. એટલે આ ચિત્ર ચોમાસાનું છે. તો ચોમાસામાં આપણે રેનકોટ પહેરીએ છીએ, તો કરીએ ને આપણે રેનકોટનો ઉપયોગ, તો આપણે આ ચિત્રને રેનકોટ સાથે જોડીશું. તમારે સ્કેલની મદદથી જ આ પ્રમાણે જોડકા જોડવાના છે, પુસ્તક ગંદુ ન થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જુઓ આ ચિત્ર છે, આ ભાઈ છે તેને ખૂબ જ ગરમી લાગે છે. તો ગરમી આપણને ઉનાળાની ઋતુમાં લાગે છે, અને ગરમી થાય એટલે આપણે પંખા નીચે બેસીએ છીએ અને પંખાનો ઉપયોગ કરીએ છીએ. તો આ ચિત્રને આપણે અહીં પંખાના ચિત્ર સાથે આ પ્રમાણે જોડીશું. ત્યાર પછી આ ગરમ ટોપો પહેરેલા બેન છે. તો ગરમ ટોપી છે આપણે ક્યારે પહેરીએ છીએ? શિયાળામાં. અને શિયાળામાં તાપણું પણ કરીએ છીએ, એટલે આ ચિત્રને આપણે અહીં તાપણા સાથે જોડીશું. ત્યાર પછી આ ચિત્ર છે. તો જુઓ આ છોકરી વરસાદમાં નાય છે. તમે પણ નાવા જાઓ છો ને વરસાદ આવે ત્યારે? તો આપણે વરસાદમાં નાઈએ અને કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો છત્રીનો. તો આ ચિત્રને આપણે છત્રી સાથે આ પ્રમાણે જોડીશું. સ્કેલની મદદથી જ તમારે જોડકા જોડવાના છે, આ વાતનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જુઓ વર્કશીટ 8. આપેલા ચિત્રોની ઓળખ કરો અને ચિત્રોમાં રંગ પૂરો. તો આ ચિત્ર છે તે તમે બધા ઓળખતા જ હશો, છત્રીનું છે. તો છત્રીનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ છીએ. આ ચિત્ર ટોપાનું છે. તો આ ગરમ ટોપાનો ઉપયોગ આપણે શિયાળામાં કરીએ છીએ. ત્યાર પછી આ ચિત્ર છે તે છાયા ટોપીનું ચિત્ર છે. તો આ ટોપી આપણે ઉનાળામાં પહેરીએ છીએ. અને આ તો તમારા બધાનું એવું પ્રિય આઈસ્ક્રીમનું ચિત્ર છે. તો આઈસ્ક્રીમ પણ આપણે ઉનાળામાં ખાઈએ છીએ. તો આ બધા ચિત્રો આપણે ઓળખી ગયા. હવે આમાં આપણે મનપસંદ રંગ કરવાનો છે, એ હું તમને બતાવું. તે મુજબ તમારે રંગ કરી દેવાનો છે બાળમિત્રો. જુઓ આ પ્રમાણે તમારે પણ મનપસંદ રંગ તમારી સ્વાપોથીમાં પૂરી દેવાનો છે. રંગ લીટીની બહાર ન જાય અને રંગ અલગ અલગ પૂરવાની કાળજી રાખવાની, બરાબર ને? હવે આગળ જુઓ વર્કશીટ 9. મૂળા અક્ષર ઉપર તીરની દિશા મુજબ આંગળી ફેરવો અને મૂળા અક્ષરમાં રંગ પૂરો. હવે આપણે આ ચેપ્ટરમાં મૂળા અક્ષર પ, ડ, ત અને હણ ફેણનો હણ ભણવાના હતા. તેમાં આપણે તીરની દિશા મુજબ આંગળી ફેરવીશું અને પછી તેમાં દર્શાવ્યા મુજબ રંગ પૂરીશું. તો જુઓ અહીં તમારે આ પ્રમાણે આ તીરની દિશા મુજબ આંગળી આ પ્રમાણે ફેરવવાની છે. તો પ, પતંગનો પ અને પછી આવો લાલ રંગ પૂરી દેવાનો છે. ત્યાર પછી છે ડ, ડમરૂનો ડ. તો તમારે આ મુજબ તીરની દિશા મુજબ આમ આંગળી ફેરવવાની છે અને પછી તેમાં આવો પીળો રંગ પૂરવાનો છે. હવે ત્યાર પછી છે ત, તપેલીનો ત. તો તમારે આ મુજબ આંગળી ફેરવવાની છે અને પછી આવો વાદળી રંગ પૂરવાનો છે. અને હણ ફેણનો હણ. તો આ પ્રમાણે તમારે આંગળી ફેરવવાની છે અને પછી તમારે તેમાં આ પ્રમાણે લીલો રંગ પૂરવાનો છે. જો આપણે તીરની દિશા મુજબ આંગળી ફેરવીએ એટલે આપણા વળાંક છે અક્ષરના તે સરસ આવે. અને રંગ તમને બતાવું તે મુજબ તમારે પૂરી દેવાનો છે. આ મુજબ તમારે
मूळा अक्षर प ड त अने हण फेरनो हण आ रीते रंग पूरीने तमारे चित्र पूर्ण करवानुं छे। पुस्तक गंदू न थाय તે વાતનું ધ્યાન રાખવાનું છે। વંદે માતરમ બાળકો, આવજો।